પત્નીએ પ્રેમી સાથે મરીને મર્ડરનો માસ્ટર પ્લાન બનાવ્યો. વાછરડું શોધવા સિમમાં લઈ જઈ કૂવામાં ધક્કો મારી સાદુલને પતાવી દીધો. ગત 30 જુલાઈના રોજ આ સુંદર ગામની સીમના કૂવામાંથી 32 વર્ષીય શાર્દુલ મેઘાભાઈ મીરની ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગ્રામ્ય પોલીસને લાશ મળતા શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નહોતી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને શંકા ગઈ હતી કે આ મોત કુદરતી નથી, જેથી ઊંડાણપૂર્વકની તપાસ કરવા જાણવા મળ્યું કે 27 જુલાઈના રોજ મરનાર શાર્દુલ મીર સીમના કૂવા પાસે ગયો ત્યારે તેની સાથે અન્ય 2 ઈસમો પણ હતા, જેની તપાસ કરતાં માલુમ પડ્યું કે આ બંને ઈસમો મેહુલ મીર અને અનિલ હળપતિ છે, જેમની કડકાઈથી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. મરનાર શાર્દુલ મીરની પત્ની જ્યોતિ સાથે હત્યારા મેહુલ મીરનો છેલ્લા 3 વર્ષથી વધુથી પ્રેમ સંબંધ હતો. બીજી તરફ મરનાર શાર્દુલ મીરની શારીરિક ખામી હોય બાળકો ન થતા, જેથી તે અંગેની દવા પણ લેતો હતો. આ દરમિયાન પત્ની જ્યોતિ બાળકો તથા પતિ શાર્દુલ મીરની શંકા ગઈ હતી. આ બાબતે અવારનવાર પત્ની જ્યોતિ સાથે બોલાચાલી પણ થતી હતી, જેથી પત્નીએ પોતાના પ્રેમી મેહુલને આ અંગે વાત કરતાં કહ્યું કે આપણા પ્રેમ સંબંધની જાણ સમાજને થશે તો બદનામી થશે, જેથી શાર્દુલનું કંઈક કરવું પડશે. જેથી મેહુલે પત્નીના પ્રેમનું કાસળ કાઢવાનું નક્કી કર્યું અને રૂપિયા 10,000 આપી અનિલ હળપતિને સાથે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. પતિની હત્યા થતાં જ્યોતિના 3 વર્ષીય તેમજ 11 માસના બાળકે પિતાની છત ગુમાવી છે તથા મેહુલ મીરને જેલમાં જતાં તેના બાળકો તથા પત્ની બેસહારા બન્યા છે. આ ઘટનામાં પત્ની સહિત 3 આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.